નાના મહિમા ના ગુણગાન જિંદગી પૂર ગાવ તો કોઈ દી થાકી નહીં. છેલ્લી નાનકડી વાત કરીને પાછું ભાઈ ને વિનંતી કરું, કારણ આનો કૃપા કેવી છે. રાજસ્થાન ની ધરતી નો જો ભીલ હોય તોય ભલે, કાળિયો ભીલ હોય તોય ભલે, કોટડા ના ડુંગર વાળી ચામુંડા નો ઉપાસક એ તત્વ એક જ છે. અને કોઈ પણ માનો ભક્ત દુનિયાના પડ માથે હોય, માં એમ કે મારો દીકરો હાસી સરદારથી મને યાદ કરે તો મારા દીકરાના કામ કરવા સિવાય મારે બીજા કોઈ કામ જ નથી. બસ આવી માં છે. આજે ટેકનોલોજી મેડિસિન બધું બહુ આવી ગયું છે, સારી વાત છે. એક વખત હતો નેહડાની માલિકોર, કાંઈ ન હોય, દવા ઓહડિયા એવા હોય નહીં, દીકરાને તાવ આવ્યો હોય, નેહડામાં રહેવા વાળી કે ગામડા રહેવા વાળી માં હોય, અમારે ઠેઠ ગીર હતી, જગદંબાને યાદ કરે ચામુંડાને, અને દીકરાને તાવ આવ્યો હોય, રાત અંધારી હોય, ગાંધીગીરના નેહડા હોય, અને ઈ નેહડામાં તાવ આવે એટલે માં મીઠાના પોતા મૂકે ધરતી માથે, ગાયરમાં ઘઈ મીઠું ભૂઈરહ માખે, બહુ કોશિશ કરે તાવ ઉતરે નહીં. જેમ જેમ રાત દીકરાને તાવ વધતો જાય છેલ્લે એમ થાય કે હાય હાય તાવની ભઠ્યું બળે, દીકરો હંફલ્યું લેવા મંડાણો, કોઈ ઓહડિયા કામ ન કર્યા. હવે તેથી નેહડાની અમારી માવડીઓ એમ કે હે માં સોટીલા વાળી, હવે હું ક્યાં જાઉં, ઈ ક્યાં જાઉં કરીને આ પગે લાગી ધૂપ કરે. 10-15 મિનિટમાં દીકરાને તાવ ઉતરી જાય એવા અનેક દાખલા ગાંધીગીરમાં અમે જોયા છે. અરે એટલું કે માં હવે હું ક્યાં જાઉં, તેથી ચામુંડા કે અહીંયા આવ, મારા સિવાય તારો બીજો કોઈ આધાર નથી, એવી જગદંબા છે માં, એવી આ ચામુંડા છે. એના ઉપર એકવાર ભરોસો રાખો, કીધું એમ આપણાથી હાંજ હોવાર ધૂપ દીવા નહીં થાય, પણ અહીંયા આવી જાય, અહીંયા ધરી જાય આપણી યથા યોગ્ય. વિદુર નીતિની બહુ સરસ એક વાત છે કે જે માણસ પાસે બહુ રૂપિયા હોય છતાંય ધર્માદો દાન ન કરે, અને હાવ ગરીબ હોય છતાં માતાજીનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્ય જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય શકે. એવી બીજી વાત, બહુ પૈસા વાળો હોય છતાંય માતાજીને માને દાન કરે, અને હાવ ગરીબ હોય છતાંય, બહુ પૈસા વાળો હોય છતાંય માતાજીને ભજન કરે, હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય શકે. મારા પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું અહીંયા દાનમાં 1 લાખ આપું, એક માણસ ગરીબ હોય એના પાસે ખાલી 100 રૂપિયા હોય, દાનમાં 50 રૂપિયા આપે તો મારાથી મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે, એની ચામુંડા પાસે ટકા પ્રમાણે નોંધ છે. તમે કેટલું આપો છો નહીં, કેટલા માંથી કેટલું આપો છો એની માં નોંધ કરે છે. એવી સનાતનની આ ધજાઓ ફરકતી રહીએ, માવડીઓના સાનિધ્યમાં હું તમે આવતા રહીએ, અને એવી જગદંબાના સાનિધ્યમાં આ ભૂમિપૂજનથી લઈ અને અદ્ભુત રીતે આ માના દર્શનની એક નાનકડી એવી ટ્રેન શરૂ થશે, અને એનો ખૂબ બધા ભક્તોને લાભ મળશે. બધા જ એક બે નામ લઉં બાપુના તો પછી બીજા બાપુના બધાની ખબર ન રહી જાય, એટલે બધા સંતો એમ બોલું છું. બધા જ સાધુડા અને મારા સનાતનના સાધુડા અમને હારો અને હાસો માર્ગ બતાવતા રહીએ, સરદારથી અમને દૂર ન જાય, ભક્તોને આવતું રહેવું કોન્ટેક્ટમાં. બાપુ મને હવાર પડે ને કાંઈ ચામુંડામાંનો ફોટો ઉપરનો આવી જાય, હાંજે ફોટો આવી જાય, હું જોઉં છું. મારે ઘણા વર્ષથી એનો ધર્મ નથી ભૂલતા, આપણને એ યાદ કર્યા કરે છે કે માં અહીંયા બેઠી છે, માં અહીંયા બેઠી છે, એ આપણે ભૂલાય નહીં. છેલ્લે 2 કડી કઈ માની અને પછી મારા શબ્દોને વિરામ આપું છું. બધાય માટે જેના કુળદેવી ચામુંડા હોય, જે માનતા હોય બધાય માટે આ કે માં કેવી છે કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે, હજી ચામુંડ જાગે છે રે, મને ભણકાર વાગે છે, જગોટક આઈ લાગે છે, તારી કૃપાથી અમે પંથડા કાચા.
માં છે ચામુંડા, ચામુંડા એક નામ જ નથી, અનેક નામ એકમાં સમાયેલા અને એકમાં અનેક સમાયેલી એવી માં ચામુંડા તે બાપુ નો ભાવ છે. એટલે છેલ્લે સપાટા એક બે કડીમાં પાર્વતી પદે હર હર મહાદેવ.